નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફરમાં હું જગદીશ રોજાસરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ આપણે દરેક વખતે ખેતીના કંઈક અલગ વિશેષ પ્રશ્નો સાથે આપણે ઉપસ્થિત થતા હોય છે. આજે આપણે એવી જ એક અગત્યની બાબતની ચર્ચા કરવાની છે જે આપ બેકગ્રાઉન્ડમાં જોઈ રહેલા છો. અત્યારે ખૂબ જ સારા વરસાદ થયા છે અને ખેતીવાડીમાં છે એ દવાના સ્પ્રે એટલે કે છંટકાવની કામગીરી પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતોને સૌથી મોટો પ્રશ્ન હોય તો એ મેન પાવરનો હોય છે. જ્યારે ખેતરમાં દવા છાંટવાના પ્રશ્નો થાય ત્યારે માણસો મજૂરો મળતા નથી. ઘણી વખત ચોમાસામાં એવું પણ બનતું હોય છે કે એકાદ બે દિવસની માંડ ખરાડ નીકળી હોય, એ દિવસોમાં બધાને એક સાથે માણસોની મજૂરોની જરૂર પડતી હોય, તો થોડા સમયમાં જ્યારે જાજા વિસ્તારમાં દવા છંટકાવ કરવાની હોય ત્યારે માણસો મળતા નથી અને દવા સમયસર છંટાતી નથી, એટલે રોગ જીવાતના કારણે પાકમાં આપણને ખાસું એવું નુકસાન થાય છે. ટૂંકમાં આપણને પૂરતું જોઈતું એવું ઉત્પાદન મળતું નથી. ત્યારે આપણા વિસ્તારના યુવાન પ્રગતિશીલ ખેડૂતે પોતાને ખેતરમાં એની વધારે જમીન હોવાને કારણે પોતાના માટે એને દવા છાંટવા માટેનો પાવર ઓપરેટર સ્પ્રેયર છે એને બનાવેલો. આજથી બે વર્ષ પહેલાં એને આ શરૂઆત કરી અને એની ખેતીમાં સક્સેસ થયા પછી એને પોતે કમર્શિયલ બેઝ ઉપર છે એ આ મશીનો બનાવવાની શરૂઆત કરી. મૂળ ખેડૂત હોવાને કારણે ખેડૂતોની સમસ્યાઓ છે એ સમજી શક્યા અને ખેતીમાં દિવસે ને દિવસે યાંત્રિકરણ, ટેકનોલોજી અને આ જે સાધનો છે એ આપણી ખેતીને સરળ બનાવે છે. વધારે ઓછા સમયમાં વધારે કામ કરવા માટે યાંત્રિક ઓજારોનું મહત્ત્વ જેમ વધતું રહેલું, ત્યારે આપણા જસદણ વિસ્તાર એટલે કે ખેતીવાડીના ઓજારોનું હબ આખા ગુજરાત અને દેશભરમાં છે એ ખેતીવાડીના સાધનો છે એ સપ્લાય કરવાનું આ જસદણ છે એ કામ કરી રહેલું છે. ત્યારે ખેતીવાડીના ઇનપુટ્સ બનાવવામાં અમારા આ યુવાન પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ શેખ, જેઓ મૂળ ઘેલા સોમનાથ આપણા જે પ્રસિદ્ધ શંકર ભગવાનનું જે ધામ આવેલું છે ત્યાંના વતની અને જસદણ મુકામે તેઓ આ એનું યુનિટ છે બનાવવા માટેનું, તો આજે આપણે એની મુલાકાત લઈ અને એમણે કઈ રીતે બનાવ્યું, એ બનાવતી વખતે મુશ્કેલીઓ ખેડૂતોને કેવી પડતી એટલે એને બનાવવું પડ્યું, તેમજ આ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે, કેવા પ્રકારનું મટીરિયલ વાપરે છે અને એની કાર્યક્ષમતા કેટલી છે, એની વિશેષતાઓ શું છે, એના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. તમારો પૂરો પરિચય આપશો. મારું નામ શેખ મહેશ જેમાભાઈ, ગામ સોમ પીપળિયા, તાલુકો વિછીયા, જિલ્લો રાજકોટ. મહેશભાઈ, તમે આ પાવર સ્પ્રેયર બનાવવા માટેની તમને જરૂરિયાત કેમ ઊભી થઈ અને તમને આ આઈડિયા ક્યાંથી આવ્યો કે આવું બનાવવાથી? પહેલા તો મારે જમીન છે 60 એક વીઘા, એટલે ખેડૂતને તો મેન પ્રોબ્લેમ દવાનો છે, એટલે દવા છાંટ્યા વગરનો ટાઈમ થાય જ નહીં. બરાબર છે, એટલે મારે જમીન જાજા હોવાને કારણે મજૂરો મળે જ નહીં, એટલે એમને પાક અડધો આપણે જોયું એમ બગડી જાય દવાના કારણે. પછી વિડીયો જોતો હતો હું, પંજાબ નો એક વિડીયો મેં જોયેલો અને મગજમાં ખૂચ્યો થોડોક, એમ શું આવું બનાવું, પણ એનું શું છે થોડુંક ટેકનોલોજી આમ બીજી હોય જેથી કરીને આપણે સમજવામાં થોડીક વાર લાગે. પેલું મશીન મેં ભણ્યું, મેં 1.5 મહિનો આવ્યું હોય, કારણ કે કઈ રીતનું કેમ કરવું એ પૂરેપૂરો વિડીયો આપણને ન દેખાડે, કઈ વસ્તુ ક્યાં ફિટ કરવી, એ રીતે મતલબ કે એ બનાવતા હોય તેને પોતાની મોનોપોલી રાખે, ડિસ્પ્લે કરે જેથી બીજા લોકો બનાવી શકે નહીં. પછી આપણે એમાં થોડુંક ભોગ દઈને એમ થોડુંક સિમ્પલ રીતે આપણે વિશેરીને બનાવ્યું કોઠાઉથી. હા બરાબર, એટલે મેં ટ્રાય મારી ને આમ મજા આવી. પછી સગા સંબંધીઓને એમ થોડાક બનાવવાના આપણને એમ કીધું કે ભાઈ બનાવો. પછી એમ કરતા કરતા ખેડૂતને મજા આવી અને આપણે તે આમ થોડુંક સુવિધા વાળું છે, કારણ કે ઓછો સમય અને દવાની બચત, એના માટે આપણે એક કોઠા હોય કે ખેડૂતને ભરણો પડે, મજૂર ઓછા જોઈએ અને ટાઈમે કામ, એના માટે આપણે બનાવી. બિલકુલ ખેડૂત મિત્રો, એક બીજી આપણે વાત કરી દઈએ જે ટેકનિકલ બાબત છે. બધા મિત્રો છે એ પોતે આ ખરેખર જાણતા નથી હોતા, કારણ કે જે પણ રાસાયણિક દવાઓ હોય કે પ્રાકૃતિક ખેતીથી ખેતી કરતા હોય, તો જીવામૃત છાંટવું હોય કે એને ખાટી છાશ ગૌમૂત્ર છંટકાવ કરવો હોય, તો પ્રાકૃતિક ખેતીમાં તો ઉલટાનું એવું હોય કે ભાઈ રોગ આવે એના પહેલાં સારવાર કરવાની હોય અને એને સતત સ્પ્રે કરતા રહેવાના. 10 પર્ણિયર્ક હોય, 5 પર્ણિયર્ક હોય, અગ્નિસ્ત્ર હોય, અજમાસ્ત્ર હોય કે જે પણ દવાઓનો છંટકાવ કરતા હોય, તો એનો જથ્થો વધારે હોય, ખાટી છાશ હોય કે આંકડાનો બોળો હોય, બરાબર, તો એનો જથ્થો વધારે હોય અને એનો વારંવાર એનો ઉપયોગ કરવાનો હોય. પછી છેલ્લે દૂધ ગોળનો છંટકાવ કરવો હોય તો એની જરૂર પડે, તો પૂરતા પ્રમાણમાં પૂરતો જથ્થો જ એ જરૂરી છે. આપણે કોઈ કેમિકલવાળી દવાની આપણે ધારો કે એક એક્ઝામ્પલ લઈ લે, ધારો કે તમે કોઈ કેમિકલવાળી મોનોકોટો ફોર્સ દવા તમે છંટકાવ કરવાના હોય, તો એનું દ્રાવણ છે ને 0.03% નું બનાવવાનું હોય, એટલે કે 1 લિટર પાણીમાં છે ને એને 10 ml નાખવાનું હોય,
આ એનું ટેકનિકલ માપ છે, પછી તો ખેડૂતો અત્યારે 50 ml ને ક્યાંય ક્યાંય પહોંચે છે. જો કે હવે દવાઓ પ્રતિબંધિત થતી જાય છે, પણ આ સમજવા માટે છે કે કોઈ પણ દવાની ભલામણ છે એ 1 એકરેનું માપ હોય, 500 ml હોય અથવા તો લીટર હોય કે 250 ml હોય, જે કાંઈ હોય, તો એ દવાને 250 લિટર પાણીમાં 1 એકરમાં જાય ને એનું માપ હોય. જ્યારે આપણે નેપ સ્પ્રેયર અથવા તો જે પાવર ઓપરેટર બેટરીવાળા પંપથી છંટકાવ કરતા હોય તો મોટાભાગે ખેડૂતો છે ને એ લગભગ 1 વીઘે 3 થી 4 પંપ છાંટતા હોય, એનાથી વધારે છાંટતા હોતા નથી. તો 2 વીઘે 4 પંપ છાંટતા હોય તો 1 એકરે 10 પંપ છાંટતા હોય, 2.5 વીઘાએ તો 10 પંપનું 16 લિટર મુજબ એનો છંટકાવ કરતા હોય તો 160 લિટર પાણી જાય. ખરેખર ભલામણ એવી છે કે 1 એકરે 250 લિટર પાણી જવું પડે, પૂરા પ્રેશરથી ને એકદમ ધુમાડો થાય, ફોગ જેવું થાય એવી રીતે છંટકાવ કરવાનો હોય. એવું આપણા બધા ખેડૂતો કરી શકતા હોતા નથી, જેના કારણે બને છે કેવું કે ભાઈ ઓછા વધતા પ્રમાણમાં રિઝલ્ટ મળતા હોય. બીજો મોટો પ્રશ્ન એ આવે કે ભાઈ એ જે હાથથી છંટકાવ કરવામાં મેનપાવર મળતો નથી, થાકી જવાય છે મજૂરોને, અને આળસના કારણે ઘણી વખત પોતે ડોઝ બનાવી નાખતા હોય કે ભાઈ 10 પંપનો બનાવે ને 5 પંપનો બનાવવાનો, પૂરા 20 પંપનો બનાવી નાખે એમ. તો એમાં બનતું એવું હોય કે ભાઈ દવા ઢોળાઈ જવાના પ્રશ્નો રહેતા હોય, અથવા તો દરેક પંપે નાખતા હોય તો શરૂઆતમાં નાખતા હોય ને તો એ જે માપ આપ્યું નહીં આપતા હોય, પછી એમ થાય કે હવે આ દવા તો છંટાઈ જશે, પંપ ઓછા છાંટતો હોય એટલે દવા ખૂટે એમનો, એટલે છેલ્લે કાં દવા વધારી દે અને કાં પહેલાં દવા વધારે છાંટતો હોય તો છેલ્લે ઘટાડી દે કે ભાઈ હવે આ દવાથી થશે નહીં એમ. એટલે આમાં મોટામાં મોટો ફાયદો એ છે કે આખે આખો ડોઝ જળવાઈ રહે. ખબર જ છે કે આપણે 500 લિટરનો ટાંકો છે તો 2 એકરમાં થાય, મતલબ કે 5 વીઘામાં થાય, તો 5 વીઘામાં ધારો કે તમારે 1 એકરે 1 લિટરનું માપ હોય તો આમાં 2 લિટર દવા નાખી દીધી હોય તો એક જ સરખો ડોઝ મેન્ટેન થવાનો છે. તો એની પૂરેપૂરી સાંદ્રતા જળવાય તો પાક ઉપર એનું રિઝલ્ટ છે, આપણે જે રોગ માટેની હોય કે દવા એટલે જીવાત માટેની હોય એનું પરિણામ સારામાં સારું મળશે. એટલે આ એક ખાસ મહત્વની બાબત છે. બીજું કે પાવર ઓપરેટેડ હોવાથી ઓછા સમયમાં વધારે કવર કરી લે, એટલે કદાચ આપણને 2-5 કલાકની ખરાડ મળી હોય ને તો એ આરામથી થઈ શકે. આ 1 કલાકે કેટલા વીઘામાં દવા છંટકાવ થઈ શકે? 1 કલાકે મિનિમમ 8-10 વીઘા. 1 કલાકે 8-10 વીઘા એટલે મોટાભાગના ખેડૂતો, હવે નાના ખેડૂતો થયા છે, 5 વીઘાથી લઈને 15 વીઘા ખેડૂતો હોય તો 2 કલાકનો સમય મળે એટલે આરામથી છંટકાવ થાય. મિત્રો, દવા છાંટવા માટેનો એ નિયમ એ છે કે દવા છાંટતા પહેલા આપણા પાકના પાન છે ને એ કોરા હોવા જોઈએ, મતલબ આવો તડકો થોડોક હોય એટલે એ કોરા પડેલા હોય. દવા છાંટ્યા પછી પાછા પાન ફરીથી કોરા પડી જાય એટલે દવા છે એનું કામ છે એ કરતી હોય છે. મતલબ કે છાંટ્યા પછી કોરા પડ્યા પછી 1.5 કલાક પછી વરસાદ આવે તો એ વાંધો ન આવે. મોટાભાગે આવું બનતું હોય કે ભાઈ ખેડૂતો હજી દવા છાંટતા હોય ને પાછળ હરોળ આવી જાય એટલે દવા જે છાંટી છે એ ધોઈ નાખતા હોય છે. તો મોટાભાગે આપણને જે 1-2 દિવસનો સમય આપણને દવા છાંટવા માટેનો મળતો હોય તો આ પાવર સ્પ્રેથી સારામાં સારું કરશે. હવે આ મશીનની વિશેષતાઓ અલગ અલગ પાર્ટ્સ બતાવીએ ને કયો, જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે કે કઈ રીતે છે. આ પંપમાં આ મશીનમાં 70 લિટરની કેપેસિટીનો હોય છે, પર મિનિટ 70 લિટર પાણી ફગવાઈને એની પંપની કેપેસિટી. બરાબર છે, મતલબ આ છે એ આખું પ્રેશર પંપ છે જે પાણીને ફગવે છે. બરાબર, 1 મિનિટમાં 70 લિટર પાણી કાઢીએ, 1 મિનિટમાં. હા બરાબર છે. અને આમાં આપણે ગ્રાહકને ખેડૂતોને 3 મહિના પીસ ટુ પીસ બદલી દેવાની ગેરંટી. બરાબર છે, 3 મહિના સુધી આમાં કોઈ નુકસાની થયું તો આખે આખું પીસ તમે બદલી આપો, નવું આપણે બદલી દઈએ. બરાબર છે. હવે આ છે એ આ ધારો કે તમે આ કેટલા આપણે છંટકાવ કરવાની દેવા તો આનું કેટલું પ્રેશર હોય એ જરૂરી છે. 50-60નું પ્રેશર રાખવાનું, 50-60ની વચ્ચેનું પ્રેશર રાખવાનું, મિનિમમ એરિયો પણ કવર થાય અને સારું એવો પંપ. બરાબર છે. આ પંપ છે એ તમે કયો વાપરો છો? તમે રાજધાની કંપનીનો પંપ છે અને આમાં એક્સ્ટ્રા 3 નોઝલ આવે, જેથી કરીને ખેડૂતને આ એક પાઇપ મૂકીને કદાચ વાહન ધોવા માટેનું કરવું હોય તો પણ થઈ શકે. સાથે વેન્સુરી પણ આવે, જેથી કરીને આ ટાંકો આપણે ભરવો હોય ઓટોમેટિક, લાઇટ ન હોય કાંઈ ન હોય તો અહીંયા એક પાઇપ ને વેન્સુરી જોડાણ કરી દે તો 6 મિનિટની અંદર આ ટાંકો ભરાઈ જાય. બરાબર છે, એટલે ટૂંકમાં ટાંકો આપણે ભરવા માટે પણ આને વેન્સુરી આવે. બરાબર છે. અને પાછું ડોલે ચેન કે લાઇટ ની વાટે ઊભું નહીં રહેવાનું, 6 મિનિટની અંદર અહીંથી વેન્સુરી એક અલગ થી આવે. આપણે જે પાણીનો ટાંકો કે કુંડી હોય એમાંથી પાણી સક કરી લે, એમાં પાણી હોય કે 15 ફૂટ કૂવો હોય તો એમાંથી ને પણ ભરીને ભરી દે. બસ ડાયરેક્ટ કૂવામાં સીધું ભરી દે. બરાબર, 6 મિનિટની અંદર 500 લિટર ટાંકો ભરી દે વેન્સુરી. સરસ સરસ, અહીંથી પંપ નું પ્રેશર વધઘટ કરી શકાય. બરાબર છે. એટલે આ પંપ ની વિશેષતા એ કે દવા છાંટતા છાંટતા તમે ગન બંધ કરી દો ને તો તમારી પાઇપ જે ફાટે ને ઓટોમેટિક પાણી રિટર્ન ટાંકામાં આવી જાય, જેથી કરીને પાઇપ ને કોઈ નુકસાની ન હોય. અને પાઇપ આપણે પીવીસી ટાટા કંપનીની 10 mm હોય, ટાટા કંપનીની ગમે બતાવજો. આમાં જે છે પેલો સ્ટીલ નો વાયર છે,
આપણે આ પેન્ડલ દ્વારા પણ વીટી એવા પણ બનાવી છે અને હાથથી વીટે એવો બરાબર આપણે સરખી થી જે ઓલું કરતા હોય એ રીતે ઓટોમેટિક વીટાઈ જાય આજે આમ કરો એટલે ઓટોમેટિક વીટાવામાં. હા મિત્રો, બીજી વાત કરી દઈએ, આપણે અત્યારે પ્રેક્ટિકલ ડેમો કરીને બતાવવાના છીએ, પણ તેમ છતાં ઓનફિલ્ડ ખેડૂતોને એવો એક ભાઈ મગફળીમાં કપાસમાં દવા છાંટતા હોય એવું બતાવો, તો આપણે ગયા વર્ષે ભાઈનો જ વિડીયો મૂકેલો છે, આ વિડીયોની કમેન્ટમાં આપણે એની લિંક મૂકી દઈશું, જેથી કરીને પ્રેક્ટિકલ કઈ રીતે દવા છંટકાવ થાય છે ને એ તમે જોઈ શકશો. હવે આપણે હજી આગળની માહિતી આપશું. આમાં 650 ફૂટ પાઇપ સાથે આવે, જો કે કોઈ ખેડૂતને વધારે લાંબો સા હોય તો એ પ્રમાણે આપણી પાસે 1200-1400 ફૂટ કે 1600 ફૂટ ફાટી જવાના, ફૂલવાના, લીક થવાના 6 મહિના ગેરંટી આપી, 20 બદલી દેવા બરાબર. બાકી અહીંયા લગ્ન માં આપડે નહીવત પ્રોબ્લેમ જ આવ્યો છે, કોઈ દિવસ ખેડૂત ની ભૂલ થી કોઈ આમ સાંટતો હોય પડખે આમ છેડો આમ વાળી હોય લોખંડ નો કરતો હોય એવો હોય ના એ ચીરાણી હોય એનો જો કે નિપલ આવે હાંજો થઈ જાય હાવ આવડી આટા બરાબર છે, મતલબ માણસો ની ભૂલ ના કારણે બરાબર છે. હવે આ છે ને ટ્રેક્ટર સાથે કઈ રીતે આપણે જે ઓલા પીટીઓ જોડી ઓલું થઈ જાય ને બતાવી દો એટલે ખ્યાલ આવે. પછી આનું લોખંડ છે એનું વજન કેટલું હોય છે? ધારો કે આ તમે બનાવ્યું છે 130-140 કિલો જેવું લોખંડ, 130-140 કિલો વજનનું આવે. હવે તમે આ અલગ અલગ મોડલ બનાવો છો, મતલબ આ મોટા ટ્રેક્ટર માટે છે 500 લિટર માં, પછી નાના મિની ટ્રેક્ટર હોય આપણે શનિયાળામાં ઓટોમેટિક બનાવવું હોય તો બની જાય, એમાં હાથે વીંટવાનું બનાવવું હોય શનિયાળામાં તો પણ બની જાય, પછી મિની ટ્રેક્ટર માં બનાવવું હોય તો બની જાય. 2000 લિટર પાણી સમય એવી કેપેસિટી ના મશીન ટાયર વાળું કરવું પડે ટાયર સિસ્ટમ, અને આમાં આપણે ગોળ ટાંકીની જગ્યાએ કેપ્સ્યુલ ટેન્ક કોઈ ખેડૂતને જોતો હોય તો પણ અવેલેબલ એ પણ મળી બરાબર છે. બરાબર, ટૂંકમાં તમે 200 લિટર થી લઈને 2000 લિટર સુધીની કેપેસિટીના આ પાવર સ્પ્રે બનાવી દીધો. હવે તમારી પાસે કેટલા કેટલા મોડલ ઉપલબ્ધ છે અને કયા શેના માટેના છે? આ મિની ટ્રેક્ટરમાં 200 લિટર છે, આ 500 લિટર માં છે, આ પણ 500 લિટર માં છે બરાબર છે. પાછળ એક ટાયર વાળું છે, એનું ફિટિંગ હજી પૂરું નથી થયું બરાબર છે, અને એ આપણે બૂમ ખોતન બનાવ્યું છે, કોઈ ખેડૂને હાચે જવું હોય ટ્રેક્ટર ને છાંટવું હોય તો એના માટે બૂમ સ્પ્રે ખોતન કરીએ. બરાબર છે, બરાબર છે, ખૂબ સરસ માહિતી તમે આપી અમારા ખેડૂતોને. એક તમારું અહીંનો એડ્રેસ છે, લોકેશન જસદણા વિસ્તારનું, તો એ કહી દો જેથી કરીને ખેડૂતોને રૂબરૂ જોવું હોય અથવા તો ખરીદવું હોય અથવા તો કોઈ કોમર્શિયલ બેઝ ઉપર કોઈ આવી રીતે પાવર સ્પ્રે બનાવતા હોય. તો મેં એવું પણ સાંભળ્યું છે કે તમે આવા જે આવું મેકિંગ કરતા હોય, મતલબ આવા મશીનો બનાવતા હોય એના માટેનો તમે માલ પણ પ્રોવાઈડ કરો, હોલસેલમાં પણ આપો છો? કોઈ ખેડૂને એના માટે બનાવવું હોય અને માલ જોતો હોય તો પણ મળે છે બરાબર, અથવા કોઈને હોલસેલમાં માલ જોતો હોય આપણી પાસેથી તો પણ મળે છે. તમારું પૂરું એડ્રેસ એક આપી દો, લખાવી દો. આપણે અહીંયા જસદણમાં પ્રોપર જસદણમાં છે, ગઢડિયા રોડ વિરાજ સેલ્સ ની બાજુમાં. તમારો એક મોબાઈલ નંબર આપી દો, જે તમારો હેલ્પલાઇન નંબર હોય કે ખેડૂતો તમને આના વિશે વિશેષ માહિતી પૂછવી હોય તો તમને ફોન કરીને પૂછી. મારો નંબર છે 8045-55-100. ફરીથી બોલજો, 8045-55-100. બરાબર છે, આ છે મહેશભાઈનો નંબર છે. હવે આપણે આ મશીન કામ કેવી રીતે કરશે એને પ્રેક્ટિકલ કરીને બતાવો, જેથી ખબર પડે કે આનો જે ચાલો અને ફોર્સ કેટલો હોય છે, મતલબ છંટકાવ કરતા હોય. બીજું એ પણ પૂછવાનું કે આ તમારે પાવર સ્પ્રે છંટકાવ કરવો હોય ઓન ફિલ્ડ તો કેટલા લોકોની આમાં જરૂરિયાત રહે અને કેવા પ્રકારની કાળજી લેવાની હોય? 3 લોકો હોય ને એટલે 1 કલાકની અંદર 10 વીઘામાં સ્પ્રે થઈ જાય. 3 વ્યક્તિની જરૂર પડે, 1 કલાકમાં 10 વીઘામાં સ્પ્રે થઈ શકે. હવે આપણે મિત્રો જોઈ રહ્યા છીએ પ્રેક્ટિકલી કે ભાઈ આ કઈ રીતની બતાવો, પ્રેશર ને એવું બતાવજો. હા અહીંયા જો આઈથી આપણે અહીંયા જે વધઘટ કરી રહ્યું છે ફુવારો છે એનું જે ડ્રોપ છે બરાબર બૂંદ છે એ કેવા થઈ શકે એના માટે વધઘટ કરી શકાય, ખાસ કરીને બાગાયતી ખેતી કરતા હોય. ધારો કે ફળ ઝાડનું વાવેતર કર્યું હોય તેમાં દાડમ હોય, ચીકુ હોય, બોર હોય, લીંબુ હોય, આમળા હોય, આંબા હોય,
તો એમાં જે આપણે હાથથી છંટકાવ કરવાનો હોય તો એના માટે મુશ્કેલ પડતું હોય છે. જ્યારે બાગાયતી પાકોમાં આની કદાચ 30 ફૂટ સુધીની ઊંચાઈ હોય તો પણ એ સારી રીતે સ્પ્રે થઈ શકે છે. અને ચાલુ હોય એટલે આપણે ગન તમે બંધ કરી દો તો તમારી પાઇપ ને કે એને કોઈ નુકસાન નહીં, ઓટોમેટિક બીટન પાણી થઈ. હા બરાબર છે. મતલબ કે ચાલુ હોય એટલે તમારે પાઇપમાં ઘોડો પડ્યો હોય, તમે હાથે બંધ કરી દીધું હોય તો પાઇપ ફાટવાનો કે લીક થવાનો પ્રશ્ન નહીં થાય, ઓટોમેટિક પાછું ટાંકામાં રિટર્ન થાય, જેથી આપણા જે કંઈ સાધન છે એને નુકસાન નથી થતું ને આપણી દવા છે એનો પણ વેડફાટ નથી થતો. એટલે આ પણ એક સરસ મજાનું એની જે પાછું રિટર્ન વાલ છે એ આપ્યો છે, એ હવે રાખી દીધું. ઓકે, આ એક ઓટોમેટિક વીટે છે. હા, ઓટોમેટિક જે વીટવાની પ્રક્રિયા છે. ચાલુ રાખ. આમાં જે કઈ કામગીરી કરવાની થાય છે મોટા ભાગની યાંત્રિક જ કામગીરી છે, મશીન થી જ બધું પોતે જ બધું કરી શકે છે. બરાબર છે, બંધ કરી દીજો પહેલા. તો સરસ મજાની માહિતી આપણને મહેશભાઈ આપી છે. મહેશભાઈ, હવે અમારા ખેડૂતોને આ લેવું હોય મશીન તો કેટલામાં તૈયાર થાય છે એની એક જરાક વિગતો આપી દીધી છે. આપણે આમાં 8 mm 10 mm પાઇપ હોતન આવે અને પંપની કેપેસિટી ઉપર હોતન થાય. મારી પાસે 3 લીટરના પંપ હોય. બરાબર, સારામાં આપણે રાજધાની કંપનીમાં ઇથિન નીચે જ આવવું હોય કોઈ ખેડૂતને તો માપે મેળે કરવું છે તો ઇથિન નીચેની ક્વોલિટીમાં હોય. બરાબર, મટીરિયલ કેવા પ્રકારનું વાપરો છે એના ઉપર એની કિંમત નક્કી થાય. આપણે ફિક્સ મારું માપ કામ 45,000 માં પાણી ભરવાની વેનસુરી સાથે 10 mm પાઇપ સાથે 70 ની કેપેસિટીમાં પંપ. એ સિવાય જો કોઈ ખેડૂતને માપે મેળે બનાવવું હોય તો એમાં 8 mm પાઇપ આવે, 45 લિટર નો પંપ આવે. બરાબર, એમાં 50 ની કેપેસિટી આવે. 45 લિટર મતલબ કે આ પંપ ની વાત કરો. બરાબર, આ 70 ની કેપેસિટી પર મિનિટ પાણી ફેંકવાની ક્ષમતા. બરાબર છે, એ આ 70 લિટર ની બોલે 40 લિટર. સસ્તું કરવું હોય તો 40,000 થી લઈને આપણી પાસે 48,000 સુધીમાં મળે. બરાબર છે, એમાં આ પાઇપ કેટલો આવશે? પાઇપ આમાં 200 મીટર સાથે આવે. એ સિવાય કદાચ ખેડૂતને એ તો મેં તમને કહ્યું, હા એનો વધારે ચાર્જ લાંબો હોય ને વધારે એની રિક્વાયરમેન્ટ હોય તો હાંધા વગીનો તમે પ્રોવાઈડ કરો છો. અને આપણે એવું નહીં કે અહીંથી લઈ જ જાઓ, આપણે આખા ગુજરાતની અંદર ગમે ને આ ટ્રાન્સપોર્ટ રૂબરૂ પણ તમે એની મુલાકાત લઈ શકો છો. એ સિવાય તમે આ ધારો કે કોઈ આની મેન્ટેનન્સ બાબતે કઈ કઈ કાળજીઓ લેવાની હોય, કોઈ પ્રશ્ન ફોલ્ટ આવ્યો હોય, કોઈ મેજર પ્રોબ્લેમ, માની લો કે અમુક કંપની ફોલ્ટ હોતો આવે, નો આવે, પંપમાં કોઈ મેજર પ્રોબ્લેમ આવી હોય તો અમે 3 મહિના સુધી પીસ ટુ પીસ તો બદલી દઈએ છીએ. એ સિવાય કદાચ 2 વર્ષ 3 વર્ષ જૂનો છે, આપણે છે વાઇસર આખા પંપની વાઇસરની કીટ સાથે આપી દેવી છે. બરાબર, જેથી કરીને પોતે જ રિપેર કરી શકે. અને એને નો ફાવતું હોય તો આપણે વિડીયો કોલ દ્વારા એને આપણે સમજાવીને આપણે એનો સોલ્યુશન લાવી દઈએ. બરાબર છે. એ સિવાય જો એને કોઈ નો એન્ટી બને એમ હોય, બરાબર, વિડીયો કોલ થી ને એન્ટી સોલ્વ થાય એમ નો હોય તો અમારે ગમે ન્યા હોય એટલું હોય. ગુજરાતના કોઈ પણ છેડે તમારો ટેકનિકલ માણસ છે ત્યાં જઈને એને રિપેર કરી દે. બરાબર, અને ધારો કે તમારે ત્યાંથી પંપ નથી લીધા ને બીજે ક્યાંથી લીધા ને કોઈ પંપ, પણ આપણે એવું નથી કે ભાઈ ખેડૂત છે હેરાન થતો હોય તો આપણે એને પૂરતો આપણે બને એટલો સપોર્ટ કરવો. ખૂબ સરસ વાત કરી મહેશભાઈ કે ભાઈ તમે અહીંથી પંપ નથી લઈ ગયા, કોઈ પણ જગ્યાએથી લઈ આવેલા છો, તેમ છતાં તમારે પંપની ખરાબી છે ને કાંઈ મુશ્કેલી સર્જાણી છે તો તમે એને રિપેરિંગ પણ એવો કરી આપે છે, એ બહુ સારી બાબત છે. કારણ કે માર્કેટમાં અત્યારે બહુ બધું એવું હોય છે કે ભાઈ મારે ને તમે લઈ જાઓ તો હું તમને. ના ના, આપણે એવું નહીં, કારણ કે ખેડૂત છે ને કેમ પૈસા બનાવીને વસ્તુ લીધી હોય અને એ પછી એમાં પ્રોબ્લેમ થયો હોય ને ત્યારે આપણે આઈનું તો ઠીક છે પણ બહારથી લાવેલા હોય ને એમાં બહુ પ્રોબ્લેમ હોય. મિત્રો, આ જ સાચી વાત છે. ખેડૂતો છે, ખેડૂત પુત્ર હોય, પોતે અનુભવી હોય ત્યારે એને ખબર હોય કે કેવી મુશ્કેલીઓ થાય. આપણું જે સૂત્ર છે ખેડૂત સુખી તો બધા સુખી, એ સાર્થક ખરા અર્થમાં મહેશભાઈ કરી રહ્યા છે. ખેડૂત મિત્રો, તમે આ વિડીયો છેલ્લે સુધી જોયો એ બદલ હું કિસાન સફરની ટીમ વતી જગદીશ રોજાસરા તમારો આભાર માનું છું. મહેશભાઈ, તમે અમારા ખેડૂતોને સરસ મજાની એવી યાંત્રિક કોઠાસૂઝથી બનાવેલા તમારા સાધનની માહિતી આપી એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, આ સિવાય તમને ખેતીવાડીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે એ નોંધ કરી લેશો, 63-558-48-716. બીજો નંબર છે 78-78-26-32. અને પાક રોગ જીવાતને લગતી કોઈ માહિતીની જરૂરિયાત હોય તો તમે કોલ કરી શકો 81-88-87.
1551 ઉપર. મિત્રો, આ વિડીયોને વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચાડવા માટે એને શેર કરજો, જેથી કરીને બધા ખેડૂતોને છે આવી ટેકનોલોજીથી અવગત થાય અને આ અપનાવવામાં સરળ પડે. મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.